ગુરુદેવનું સપનું સજાવશો સજાવશો, કે નવયુગ લાવીને રહે. ભાવપૂર્ણ ગંગોત્રીમાં સ્નાન કરી લીધું આપણે. જાણે નારી સમાજની ધુરી છે, શા માટે કહેવામાં આવ્યું છે એની હવે આપણને સમજ પડી. ખરેખર આજથી જ આપણે જાણે સંકલ્પ લઈએ કે આપણે ધુરી બનીને રહીશું સમાજની. આ ભાવ સાથે આવી ઘણી બધી નારી છે કે જે સમાજમાં ઘણું બધું એવું કાર્ય કરે છે કે જેને આપણે એના દ્વારા પ્રેરણા લઈ શકીએ. તો અહીંયા આગળ અત્યારે આ એવી બહેનોને બોલાવવામાં આવી છે ગીંગળી, અને એનું આપણે સન્માન કરી રહ્યા છીએ કે જેથી ખબર પડે કે નારી શું છે. તો નારીના સન્માન માટે અહીંયા હું નામ લઉં છું, જે બહેનોનું નામ લઉં એ બહેનો અહીંયા આવી જાય. ડૉક્ટર વિધિબેન રમેશભાઈ પૈઠાણી બેન, BHMS ડૉક્ટર છે, અને ગાયત્રી પરિવારમાંથી આવે છે. નીતાબેન તથા રમેશભાઈ એમની દીકરી છે, એ રમેશભાઈ છે, સરદાર પટેલ વિદ્યાલય ના આચાર્ય છે, અને એ અત્યારે વિધિબેન વિશ્વાસ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. એવા વિધિબેનનું સન્માન આપણા દીનાબેનના હસ્તે આપણે કરશું. રેખાબેન ચિરાગભાઈ બારિયા, બીજા બેન આવી જજો, આપણે સૌ તાળીઓના ગળગળાટથી વધાવી લઈશું. જો રેખાબેન બસ ST બસના કન્ડક્ટર છે, કેટલી સારી વાત છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, હે ને, એના જેવી વાત છે. ગાયત્રી પરિવારના જ પરિજન ચિરાગભાઈ બારિયા છે, એમના ધર્મપત્ની છે, અને એઓ ST બસ કન્ડક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. કાલરિયા સોનાલીબેન મહેન્દ્રભાઈ એગ્રીકલ્ચર ખાતાના BSc કરેલું છે એમણે, અને એ પણ ગાયત્રી પરિવારના પરિજન શીલાબેન અને મહેન્દ્રભાઈ ગોરધનભાઈ કાલરિયાના દીકરી છે. ત્યાર પછી ડોક્ટર ચાંદનીબેન અશ્વિનભાઈ અમૃતિયા ડેન્ટિસ્ટ છે, જેઓ ગાયત્રી પરિવારના પરિજન ગીતાબેન અશ્વિનભાઈ અમૃતિયા અને એમના પપ્પા છે અશ્વિનભાઈ, એ આચા બેન છે, એ શાળાના આચાર્ય છે, અને ભાઈ છે નિવૃત્ત પ્રોફેસર છે. પરિવારના આપણે જોયું કે આજે ચારે ચાર જેમનું આપણે સન્માન કર્યું એ નારી રત્ન, એ આપણા પરિવારની દીકરીઓ અથવા તો પરિવાર સાથે જોડાયેલી છે. ક્યાં ગુરુદેવ છે, શું છે, અને આપણને ક્યાં પહોંચાડી શકે એમ છે, જો આપણે નક્કી કરી લઈએ તો, કંઈક બનવા માટે નિશ્ચય કરી લઈએ તો. હવે તો હું નિમિષાબેન પટેલને આમંત્રણ આપીશ કે આવો. એ પ્રજ્ઞાપુરણના કથાકાર છે, સુરતથી આવ્યા છે, અને આપણને સૌને થોડુંક માર્ગદર્શન આપશે. કમર ગરદન સુધી કરીને બેસીશું. ઉગતા સ્વર્ણિમ સૂર્યનું ધ્યાન કરતા ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયા. અજ્ઞાંતિમિરાંધસ્ય જ્ઞાનાંજનં શલાકયા ચક્ષુરં મિલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. માતૃવત લાલયત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમસ્તે ગુરુસત્તાય શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચયં શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચયં. પ્રખર પ્રજ્ઞા અવતાર ગુરુદેવ, સજા સુધા સ્વરૂપ માં ભગવતી, ઋતુમાં પ્રજ્ઞા, માં ગાયત્રીના ચરણમાં પ્રણામ. મંચ પર ઉપસ્થિત તમામ મારા વડીલો, અગ્રગણ્યા, આમ તો કે ગુજરાતના સૌથી લાડીલા
દિનાબેન, અમને બધાનો પરિચાર એટલો સવિશેષ ન લેતા મંચ પર બિરાજા તમામ વડીલોના ચરણોમાં પ્રણામ, ઉપસ્થિત તમામ દેવ સ્વરૂપ ભાઈઓ દેવ સ્વરૂપ બહેનોના ચરણોમાં પ્રણામ. સૌ પ્રથમ તો હું આ ગિંગણી પ્રજ્ઞાપીઠના તમામ પરિજનોનો ટ્રસ્ટીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે અમને આ ગામમાં આવવાનો અવસર આપ્યો. કારણ કે જાણ્યું હતું કે ગુણરજ ગુરુચંદ્ર જ અહીંયા આવી ગઈ છે, તો એક અંતરની ઈચ્છાથી ઘણી વાર બેન સંકલ્પ થતો કે ગુરુદેવ સૌરાષ્ટ્રમાં બહુ ફર્યા છે અને મૂળ જન્મ સૌરાષ્ટ્ર એટલે એમ તો થયું કે ગુરુદેવ આપણે ત્યાં હશે તો કઈ કઈ જગ્યાએ આવ્યા હશે. તો એમાં મેં કહેવાય ને કે એક ઈચ્છા ગુરુદેવે આમ તો કે મારી તો ઈચ્છા પૂર્ણ કરી કે ગુરુદેવ અહીંયા પણ આવ્યા છે. એટલે ખરેખર ખૂબ આનંદ થયો અને આટલી વિશાળ સંખ્યામાં આપણે જોઈ સવિશેષ આનંદ. આજને મને કહેવામાં આવ્યું છે કે ભાઈ સમાજ સુધારણામાં નારીનું મહત્વ છે. તો સૌથી પહેલાં તો ગુરુદેવનો એક વિચાર મને યાદ આવ્યો કે નારી જાગરણ માટે શું જરૂરી છે. તો સૌથી પહેલાં ગુરુદેવનો વિચાર કયો, સ્વયંનો સુધાર સંસારની સૌથી મોટી સેવા છે. નારી જાગરણ માટે શું, આમ તો અવારનવાર સાંભળતા હોય છે કે મહિલા સંમેલન આ સંમેલન નારી જાગરણ, પણ ક્યારે એવું સાંભળ્યું કે પુરુષ સંમેલન પુરુષ જાગરણ અભિયાન? કેમ નારી માટે આટલું શું કામ, શું કામ નારી જાગરણ એટલે શું? આ બધી નારી સૂતેલી છે. બેને ખૂબ સરસ, દીનાબેને ખૂબ સરસ વાત કરી, એક એક ટોપિક ઉપર આપણે ખૂબ સુંદર ટૂંકમાં સંક્ષિપ્તમાં ખૂબ સુંદર સમજાવી દીધું કે આપણે શું કરવું જોઈએ. નારી જાગરણ માટે જરૂરી છે કે આપણે સ્વયંનો સુધાર કરવો જોઈએ. સ્વયંનો સુધાર એટલે શું, તો કે ભાઈ અમે સુધરી જ ગયા છે. અને ગુરુદેવ યુગ નિર્માણ યોજના ગુરુદેવે જ્યારે શરૂઆત કરી અને એના ધોરી સ્વરૂપ સૌથી પહેલાં મહિલા જાગૃતિ અભિયાનનો વિચાર કોને આવ્યો હતો ખ્યાલ છે તમને? માં ભગવતીને આવ્યો હતો. માં ભગવતે સૌથી પહેલું મહિલા મંડળની સ્થાપના કરી હતી અને પાંચ બહેનો દ્વારા મહિલા જાગૃતિ અભિયાનની સ્થાપના કરી, પાંચ બહેનો દ્વારા મહિલા સંમેલન મહિલા જાગૃતિ. માતાજીને ખૂબ દર્દ હતું જ્યારે નારી પર, એ સમય હતો કે જ્યારે નારી પર કેટલી બધી અત્યાચારો થતા હતા. આજે તો ખૂબ સારો છે, એમ કે ને કે સ્વર્ગમાં જીવી રહ્યા છે. આજે એવું કોઈ છે, આજથી ઘણા વર્ષો પહેલા બેને કહ્યું ને કે ગુરુદેવ પર નારી જાગરણ અભિયાન, ત્યારે તો ગુરુદેવને ઘણા કહેતા કે એ સમયે ઘણો વિરોધ થયો હતો કે પંડિત શ્રી રામ શર્મા પાગલ થઈ ગયા છે કે શું, કોઈ નારી કંઈ કરી શકે, નારી શું કરી શકે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ ફળશ્રુતિ કે આજે એવું એક ક્ષેત્ર નથી જ્યાં નારી ન હોય. અને એમાં જ આપણા ગામમાં જ હમણાં બધા બહેનોનો સન્માન કરે. મારો કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે આપણે એવું માનીએ છીએ કે નારી જાગરણ જરૂરી છે. હા, ખૂબ જરૂરી છે, કારણ આજની નારી પોતાના આદર્શો પોતાના જે સિદ્ધાંતો છે એનાથી દૂર થઈ ગયા છે. આજની નારીના આદર્શો કોણ છે? એક સમય એવો હતો કે નારીના આદર્શો કોણ હતા, સીતા મદાલસા મૈત્રી ગાર્ગી એવા બધા એના આદર્શો હતા. જ્યારે આજની નારીના આદર્શો કોણ? આજની યુવાન દીકરીઓને પૂછે તને કોણ ગમે તો શું કહેશે જાણે? આપણે બધા શું કહે, કોઈ કે મને કેટરીના ગમે, કોઈ કે મને ઐશ્વર્યા ગમે, કોઈ કે મને આ ગમે, શું કામ? ભૂલ કોની છે? કારણ આપણે આપણા દીકરીઓને આપણા સંતાનોને આપણા આદર્શ આપણી સંસ્કૃતિનું જ્ઞાન નથી આપતું. ભૂલ ક્યાં છે? શરૂઆત આપણાથી કરવાની છે. આપણે આપણા બાળકોને ક્યારે એવું નથી સમજાવ્યું કે આપણી સંસ્કૃતિ શું છે. બહુ સરસ હમણાં તો કહેવાય ને કે ફ્રી થઈ હમણાં બહેનોને હું અવારનવાર જોતી હોઉં કે બાળકો રડતા એટલે શું કરે, આમ સરસ મજાના મહેમાન આવ્યા એમાં ખાસ બહેનપણી આવી હોય, ખાસ ફ્રેન્ડ આવી હોય, ચાહે સાસુ હોય કે વહુ હોય, છોકરો હેરાન પરેશાન કરે શું કરશે? મોબાઈલ આપી દેશે એટલે પૂરું. કોઈની પાસે સમય નથી. તો આજનો સમય એવો આવે છે, પછી આપણે એમ કહે છે કે કલયુગ આવી ગયો છે ને છોકરાઓ બગડી ગયા છે. ને ના, બગડ્યા નથી, આપણે એને સાચું માર્ગદર્શન નથી આપ્યું, સાચી દિશાધારા નથી આપી. આજની યુવા પેઢીને આપણે સાચી દિશાધારા નથી આપી અને એના માટે આપણે જાગૃત, તો આજથી આપણે જાગૃત થઈ જઈએ. આપણે સમય આવ્યો છે કે આપણે શું, આપણે બે શબ્દો પર માટે ખાસ વાત કરવી છે. કયા બે શબ્દો? આજની નારીમાં જે ખૂબ પ્રચલિત છે, આપણે શેનામાં અટવાય ગયા? આજની નારી આપણે બધા નારીમાં આપણે બધા આવી જઈએ છીએ તો શેમાં અટવાય છે? તો કમ્પેરિઝન અને કોમ્પિટિશન. કમ્પેરિઝન બધા સાથે, નાના મોટા બધા સાથે કમ્પેરિઝન કરીએ. સામાન્ય વાત કહું કે અહીંયા તમે આવ્યા, અહીંયા તમે જ્યારે એમ કીધું કે ભાઈ મહિલા સંમેલન છે તમારે આવું છે, તો પહેલો વિચાર ઘરે થયા તમને શું આવ્યો હશે? હું કયા કપડાં પહેરીને જઈશ, શું સાડી, કઈ સાડી પહેરી, કેમ હું ત્યાં જતું હું અલગ દેખાવી જોઈએ, બધા કરતા મારું અલગ વ્યક્તિત્વ હોવું જોઈએ, બધા મારી પ્રશંસા કરતા હોવું જોઈએ, હું બધા કરતા કંઈક વિશેષ હોવી જોઈએ.
મારો બાહ્ય દેખાવ સરસ હોવો જોઈએ. આપણે કમ્પેરિઝન કરતા થઈ ગયા છે કે મારે આવું હોવું જોઈએ, હું આવી દેખાવ છું, મારે આ મને આ વસ્તુ મળવી જ જોઈએ. પણ ક્યારે આપણે વિચાર કર્યો કે આપણે એ બાબતનો વિચાર કરીએ, આપણે બાહ્ય સૌંદર્યનો વિચાર કરીએ. હું એને વિરોધી નથી, હોવું જોઈએ, પણ ત્યારે એટલો આપણે આપણા આંતરિક વિચારોનો એના પર વિચાર કર્યો કે મારા વિચારો આજે હું જે સભામાં જે જગ્યાએ જાઉં છું તે મારા વિચારોથી શ્રેષ્ઠ બન્યું છે. મારા વાણી વ્યવહાર વર્તન શ્રેષ્ઠ હોવા જોઈએ. હું કંઈક એવું વર્તન કરું, હું કંઈક એવું કાર્ય કરું કે બધા મારી સામે જોવે. આપણે બાહ્ય દેખાવ માટે તો બહુ તૈયારી કરીએ છીએ કે મને આવી રીતે દેખાવો જે મારા આ દેખાવ. પણ ક્યારે એવો વિચાર કર્યો કે ભાઈ હું મારા વિચાર એવા સરસ કરીશ, અથવા મારો વાણી વર્તન એવો સરસ કરીશ કે દરેક લોકોને મારી તરફ ધ્યાન છે. બસ આપણી એટલી જ ભૂલ છે જે મારી જે મને લાગી રહ્યું છે. આપ તો ઘણા બધા વરિષ્ઠ સંભવ છે, આ એક એવો આ કોઈ સલાહ નહીં. અને હું તો એવું કહું કે સંગઠન ક્યારે મજબૂત બને, આપણે ક્યારે આગળ આવી શકીએ, જ્યારે આપણે બીજાને સલાહ નહીં સહકાર આપીશું. એકબીજાને સલાહ આપવાનું છોડી દેશે, સહકાર આપીશું કે ચલો એક બેન આગળ વધે છે તો આપણે સહકાર આપીશું કે ચાલો બેન એની ભૂલ નહીં શોધીએ. કદાચ ભૂલ થતી હોય તો એને પ્રેમથી સાઈડમાં લઈ જઈને સમજાવી દઈશું કે બેન તમારાથી એટલી જ ભૂલ થઈ છે, બહુ સરસ હતો એટલું જ ભૂલ છે. પણ આપણે એકબીજાના પગ ખેંચવાના પ્રયત્નમાં છે. આજે નારીને કહ્યું ને એમ નારી જ નારીના દુશ્મન થઈ ગઈ, ચાહે ઘર હોય, પરિવાર હોય કે ગમે તે જગ્યા હોય. તો એકબીજાને સહકાર આપીશું, એકબીજાને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરીશું, ચાહે પછી ઘરમાં એ દીકરી હોય કે વહુ. બેને બહુ સરસ વાત કરી કે જ્યાં સુધી દીકરી ફેશન કરે ને ત્યાં સુધી આપણને વાંધો તકલીફ નથી, તો કે તો મોડર્ન છે, પણ વહુ ફેશન કરે તો તે નથી ચાલતું. તો આપણે એવું નથી કહેતી કે ફેશન ન કરાવો, પણ એને પોતાની દીકરીઓને પોતાની વહુને આપણી મર્યાદાઓનું આપણી સંસ્કૃતિનું જતન કરતા શીખવાડ્યું કે બેટા આપણી સંસ્કૃતિ છે, કયા સમયે કયા યોગ્ય કપડાં પહેરવા એ આપણી માતાની ફરજ બને છે, કે આપણી દીકરીને કયા સમયે કયા યોગ્ય પોશાક પહેરાવવો જોઈએ. યાદ રાખીએ આ એ મહાપુરુષના આપણા સાનિધ્યમાં ઉભા છે કે જેણે આખા વિશ્વને બદલવાની વાત કરી છે, યુગ નિર્માણ યોજના. હમણાં જ બેન 24 કુંડ યજ્ઞમાં વીરેશ્વરજી આવ્યા, અમે બહુ સરસ વાત કરી અને મને જે બહુ ગમે કે બેટા યુગ નિર્માણ તો પક્કા હો ગયા, ઓર ગુરુદેવને યુગ નિર્માણ યોજના કી જડે પાતાળ મેં ગઢ દી હૈ ઓર ઉસકા છાવ અંતરિક્ષ મેં ચલા ગઈ. એટલે એનો મતલબ કે યુગ નિર્માણ યોજના તો ક્યારની થઈ જ ગઈ છે, એમ કે તો ચાલે. ગુરુદેવેના આ યુગ નિર્માણ યોજનાના મૂળિયા પાતાળમાં નાખ્યા છે અને એનું ઝાડ તો અંતરિક્ષમાં વધવા માંડે. આપણે તો બધા નીચે વચ્ચેના જે ફળ લટકે ને એ ફળ તોડ તોડીને ખાવાના છે. આપણે તો માત્ર ને માત્ર ને શ્રેયનો ભાગીદાર બનવાનું છે કે આવનાર પેઢી જેમ સમય રામનો હતો ને અત્યારે રામને યાદ કરીએ તો રીછ અને વાનરો યાદ આવે, જેમ કૃષ્ણને યાદ કરીએ તો ગોપ અને ગોવાળો યાદ આવે, એમ જો આપણે યુગ નિર્માણ આ ગુરુદેવનું કામ કર્યું છે તો આવનાર પેઢી યાદ કરશે કે મારા પરિવારના લોકો યુગ નિર્માણ યોજના સાથે જોડાયા, ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા હતા, કે જેણે સમાજ નિર્માણનું કામ કર્યું હતું, રાષ્ટ્ર નિર્માણનું કામ કર્યું હતું. આ કોઈ સામાન્ય પરિવાર નથી. ગુરુદેવ કહેતા ને કે બેટા મેં ચમત્કાર કો નહીં માનતા, યદિ ચમત્કાર કરના હોતા તો હરિદ્વાર સે શાંતિ કુંજ સે લેકર દિલ્હી તક લાઈન લગ જાતી. મેં ભેડ બકરે કો નહીં ચાહતા, મેં તો શેર કા બચ્ચા ચાહતા. એટલે કે મારે જેવા તેવા માણસો નથી જોતા, મારે એવા માણસો જોઈએ કે જે કંઈક કાર્ય કરી શકે. અને એના માટે દરેક માણસ પાસે પોતાની અલગ પાત્રતા છે અને એ પાત્રતાને આપણે વિકસિત કરવાની છે. અને એ વિકસિત કરવા માટે જ્યારે એક વ્યક્તિ એમાં ડગલા માંડતો હોય તો આપણે એનો સહકાર આપીશું, એને સાથ આપીશું કે ચાલો અમે તમારી સાથે છીએ, અમે તમારી સાથે કામ કરીશું. અને આવું ક્યારે બને? જ્યારે આપણા વડીલો આપણે ધડીલોની છાયામાં કામ કરવાનું છે, જે યુવાન પેઢી છે, યુવા પેઢી છે ને આપણે આગળ લાવવાની છે. આપણા પુત્ર વધુ હોય, આપણી દીકરીઓ હોય, એને પ્રેમથી સમજાવીને લાવીશું કે બેટા ચાલતો ખરા. ક્યારેક એની સાથે બેસી આપણા મિશનની વાતો કરીશું, ક્યારેક બેસીને માં ભગવતીની વાતો કરી તો જોજો કે માં કોણ હતા. માં ભગવતી વિશે કદાચ ગુરુદેવ વિશે તો ઘણા જાણતા હશે, પણ માં ભગવતી સહનશીલતાની મૂર્તિ હતા. જ્યારે આજે આપણી પાસે શેની કમી છે? સહનશીલતાની કમી છે. જરાક જેટલું પણ સહન નથી કરી શકતા. કહેવાય છે જે સહન કરે ને એ સંત બની શકે. તો થોડુંક થોડુંક સહન કરી લઈએ ને, ઘર હોય, પરિવાર હોય, સંસ્થા હોય, તો થોડુંક સહન કરીએ ને તો ઘણી બધી સમસ્યાનું સમાધાન થઈ જતું હોય છે. તો આપણે થોડા સહનશીલ બને, ધૈર્યવાન બને. અને એટલે જ આપણે યજ્ઞ તો બહુ કરીએ છીએ ને, યજ્ઞ ઘણા બધા કરીએ છીએ ને, પૃથ્વી પૂજન એ કરાવીએ છીએ. પૃથ્વી પૂજન કરાવી દે, ફૂલ ચોખા મૂકી દીધા, પણ શું કામ?
પૃથ્વી પાસેથી સહનશીલતા ધૈર્યની દેવી છે અને પાસે સહનશીલતા માગે કે માં તારે જે ધીરજ તારે જેવી સહનશીલતા અર્પણ કરજે, માં જાનકીની યાદ કરી લઈએ હે કે જેણે કેટલું સહન કર્યું હતું. તો આપણે પણ આપણે જાતે પણ આ ક્યારે બનશે? વિવેકાનંદજીનું સરસ વાક્ય હતું કે આપણા ઘરમાંથી આપણે સૌથી વધારે આજનો સમાજ આપણે જે બોલીએ છીએ ને એમાંથી નથી શીખતો, પણ આપણે જે કરીએ છીએ ને એમાંથી શીખે છે. તો આપણે આચરણમાં ઉતારીશું અને એટલે જ મેં મારું પહેલું વાક્ય કહ્યું કે સ્વયંનો સુધાર સંસારની સૌથી મોટી સેવા છે. આપણે સ્વયં સુધરીશું, આપણું વાણી વ્યવહાર વર્તન, અને જ્યારે ગાયત્રી પરિવાર સાથે જોડાયા હોય ત્યારે સૌથી પહેલો તો આપણે જવાબદારી બને, નૈતિક જવાબદારી બને છે કે મારા વિચારો એવા ન હોવા જોઈએ કે જેથી કોઈનું અહિત થાય. હું હંમેશા શ્રેષ્ઠ સારા વિચારો કરું, કશું ન થાય તો કંઈ નહીં, કદાચ એકાદ ગુરુદેવનું કામ ન થાય તો કંઈ નહીં, પણ બેઠા બેઠા સારા વિચાર તો કરી શકીએ ને આપણે, તો પણ વિચાર ક્રાંતિ અભિયાન થઈ જાય. વિચાર ક્રાંતિ અભિયાન એટલે શું? વિચાર ક્રાંતિ અભિયાન એટલે કે શ્રેષ્ઠ સારા વિચારનો પ્રવાહ, એક જ્યોતિપુંજ, અને જ્યોતિપુંજના નીચે આપણે ચાલવું. ગુરુદેવે તો ઘણું બધું કરી દીધું છે, બસ આપણી ભૂમિકા છે આપણે આપણા ઘરને આપણા પરિવારને એક કરવાની, આપણા બાળકોને શ્રેષ્ઠ સંસ્કાર આપવાની. તો એના માટે શું કરીશું? તો આ પરિવારનું નિર્માણ કરવા માટે સૌથી પહેલાં મેં કહ્યું કમ્પેરિઝન અને પછી છે કોમ્પિટિશન. તો કોમ્પિટિશનમાં આપણી જાતને આપણે જે બધી ફેશનમાં ઉતારીએ છીએ ને એ ફેશનને બદલે આપણી જાતને આપણે શ્રેષ્ઠ કાર્યમાં રચનાત્મક કાર્યમાં જોડીશું. આ બેન એટલું કામ કરી શકે છે તો અમે કેમ ન કરી શકીએ? એ સાથે હું જ પોતે કહું તો હું જ જ્યારે દીનાબેનને સાઈબાગ શક્તિપીઠમાં કામ કરતા જોતી ને ખૂબ નાની હતી ત્યારે મને એમ થતું કે આ બેન કેટલું સરસ કામ કરે છે, નામ પણ નથી ખબર. તો એક ઇન્સ્પાયર, જ્યારે આપણા બાળકોને આપણે શક્તિપીઠ પર લઈ જશું ને, આપણા બાળકોને મંદિરે લઈ જશું ને, ત્યારે સમજશે, કોઈને જોશે કામ કરતા એમ થશે કે ના આ કેટલું સરસ કામ કરે છે, તો મારે પણ કરવું. ઇન્સ્પાયર કરવાના છે આપણા બાળકોને, લઈ જશું શક્તિપીઠો પર, શાંતિકુંજ લઈ જશું. કારણ કે આજે જોયે છે યુવાનોને શાંતિકુંજ લઈ જાય ને તમે ક્યારે અરે કેટલો બધો આસનો, કેટલી ફેસિલિટી છે. અમારી પાસે ઘણા બધા એવા આવે કે બેન બધી વાત બરાબર, તમે શાંતિકુંજ બધું બરાબર છે, પણ ત્યાં બહુ ફેસિલિટી નથી કે બધા બીજા બધા આશ્રમો તો કેટલા હાઈ ક્લાસ હોય છે, તમારે કેમ નથી? ત્યારે મારે એટલું જ કહેવું પડે કે બેટા ગુરુદેવ ધારત તો એ લોકો કરતાં 10 ગણી સર, પણ ગુરુદેવ ત્યાં એક એવું પ્રખર વ્યક્તિત્વનો વિકાસ કરવા માગે છે. એ કોઈ હોટલ અને મોટલ ખોલવા નતા માગતા, એ તો એવી ટંકશાળ ખોલવા માગે છે જ્યાં તે કહે છે ને ગધેડો જાય તો ગાય થઈ જાય, તે એનામાં એવી શક્તિથી ભરપૂર કરી દે કે ત્યાંથી ગયા પછી માણસના વિચારોમાં પરિવર્તન આવી જાય. અને એવા હજારો લોકો છે કે જેને શાંતિકુંજ ગયા પછી એમ કે ઓહો ત્યાંનું વાતાવરણ અતિ દિવ્ય પવિત્ર છે, ત્યાં ગયા પછી આખો વિચાર આખું થિંકિંગ બદલાય છે. કેમ? ત્યાં હજારોની સંખ્યામાં ગાયત્રી મંત્ર, એટલે વર્ષમાં એકવાર આપણા બાળકોને અવશ્ય શાંતિકુંજ લેજે, એનું મહત્વ સમજાવે, શાંતિકુંજનું મહત્વ સમજાવીએ, સાથે સાથે આપણા બાળકોને આપણા મિશનનું મહત્વ સમજાવીએ. મિશનની સાથે સાથે આપણા બાળકોને આપણે એવા સંસ્કારોની સાથે સિંચન કરતાં કરતાં એમને માં ભગવતીના આપણા ગુરુદેવના જીવનચરિત્ર બતાવીએ, માં ભગવતીનું જીવનચરિત્ર બતાવીએ, કેટલું સહનશીલ કર્યો છે માને. એક નાનો સરખો પ્રસંગ મને યાદ આવે છે કે માં ભગવત આપણા કોના સંતાન છે, નારીનો આપણો આદર્શ કોણ હોવો જોઈએ? આપણી માં ભગવતી છે, સ્વયં સાક્ષાત માં પાર્વતી છે, જગદંબ આદિશક્તિ છે કે જેણે કેટલું સહન કર્યું હતું. ગુરુદેવતા કેટલા અને સ્વયં ગુરુદેવ એને સજલ શ્રદ્ધા કે એને પ્રણામ કરતા, વિચાર કરો એની અંદર કેટલી શક્તિ હશે કે સ્વયં ગુરુદેવ પણ એને પ્રણામ કરતા કે માં ન હોત તો કદાચ આ મિશનનું આટલું આટલું વિસ્તાર ન કરી શકો, એટલું પ્રેમનું સિંચન કર્યું હતું. એમ કહેતા કે જ્યારે જ્યારે કોઈ જતા ને ત્યારે માં પ્રેમથી જમાડતા. ગુરુદેવ ખૂબ સીમિત બહુ ઓછા પૈસામાં એમને ઘર સંચાલન કરવાનું, તો છતાં ખૂબ ખુશ હતા. એમને ક્યારેક ગુરુદેવ સામે ફરિયાદ જ નહોતી. અને આપણે 5 મહેમાન વધી ગયા, બજેટ આપ્યું અને 5 મહેમાન વધી ગયા, તો તમને ખબર છે કેટલા મહેમાન આવ્યા હતા? તો પતિ જ જાય ને એલા પૈસા આપતા હોય તો. જ્યારે માતાજી કોઈ ફરિયાદ હોય ગમે તેટલા પરિજનો પ્રેમથી આવકારતા એને જમાડતા સ્નેહ કરતા, ક્યારે કોઈ ફરિયાદ? કેટલી સહનશીલતા મામા હતી. એને એક નાનો સરખો દ્રષ્ટાંત આપ્યો કે જ્યારે ગુરુદેવ આઝાદીની લડતમાં જોડાયેલા હતા અને આઝાદીની લડતમાં જોયેલા ગુરુદેવ 3 મહિને જ્યારે ઘરે આવે છે અને 3 મહિના જ્યારે ઘરે આવે છે ને ત્યાર પછી એની સાથે 2-4 જણા પણ આવે છે. રાત્રે 12 વાગે દરવાજો ખખડાવે છે અને માતાજીને કહે છે ખોલો. માતાજી કે કોણ? તો કે હું છું. અને દરવાજો ખોલે છે, 3 મહિને ઘરે આવે, 3 મહિના સુધી ગુરુદેવ ઘરે નથી. રાત્રે 12 વાગે આવે અને 3 વાગે એ 1 વાગે આવી અને ગુરુદેવ એમ કહે છે માતાજીને કે થોડુંક ખાવાનું બની શકશે ખીચડી જેવું? અને માતાજી હસતા હસતા કે હા કેમ નહીં, બેસો હમણાં બનાવી દઉં. અને માતાજી કોઈ એક શબ્દ બોલા વગર, ભાવને એક રેખા પણ આમ ફેરફાર કર્યા વગર સરસ મજાની ખીચડી બનાવી દે છે. ખીચડી બનાવ્યા પછી સરસ મજાના બધાને જમાડી દે છે અને બધા ઘરે જાય, બધા વિદાય લે છે કાર્યકર્તા એ સમયના. અને પછી
ગુરુદેવ અને માતાજી એકલા પડે છે. ગુરુદેવ કહે છે કે માતાજી થોડુંક પાણી મળશે, તો કે હા. માતાજી પાણી લાવે છે, પાણી લાવીને હાથનો સ્પર્શ થાય તો ખબર પડે છે માતાજીનું આખું શરીર ધબતું હોય છે. પુષ્કળ તાવ હોય છે, એટલો બધો તાવ હોય છે અને ગુરુદેવ એકદમ ચોંકી જાય છે. ઓ, આપકો તો બુખાર હે, તમને તાવ છે? માથે કે હા. તો કે તમને આટલો બધો તાવ હતો તો તમારે મને કહેવાય નહીં? ત્યારે માતાજીનો જવાબ શું હતો ખબર છે? કે આપ સંસાર કે લઈ ઇતના તપતે હૈ તો મેં ભલા ઇતની દેર તપ નહીં સકતી ક્યાં? વિચાર કર, આપણે એના સંતાન છે. એ માતાજી કે જેણે એમ નહોતું કીધું કે, અને આપણે 3 મહિને આવે કેમ કે તમને ખબર છે 3 મહિને આવે ઘરમાં શું હોય? 12 વાગે એટલા લઈને આવ્યા છો તે હે કેટલા ખખડાઈના ખખડાઈને કે. અને એથી વિશેષ અને સહેજ માથું દુખતું ને એક મહેમાન હતા કે તમે ક્યાં તેલ લઈને આવ્યા? આ માથું દુખે છે ને આને ક્યાં મરજા કરવાની? યાદ રાખીએ આપણી માં કોણ છે? આપણી માં ભગવતી છે, આપણા બાપ ગુરુદેવ છે. તો આપણે સહન એ આપણે સહનશીલતા એમ કહેવાય કે આપણા ખાનદાની કહેવાય. એટલે કદાચ થોડું ઘણું સહન કરવું પડે ને, કદાચ ઘર માટે, કદાચ પરિવાર માટે, કદાચ મિશન માટે. તો હસતા હસતા સહન કરી લઈશું કે મારી માં ભગવતી છે ને હું એની સંતાન છું, તો આટલું તો સહન થઈ જ શકે ને, કેમ ના થાય? હે, કદાચ ગુરુદેવના કામ કરવા જતા ને કદાચ 2-4 નેણા બોલી લે ને, તો હસતા કઈ વાંધો નહીં. મારી માએ તો કેટલું સહન કર્યું, તો આમાં શું ફેર પડી જવું ને? યાદ રાખીએ, આજે ઘર ઘરની અંદર આ પ્રશ્ન છે કે અમારે ગુરુદેવના કામ કરવા છે, પણ બેન શું કરું? કામ તો બહુ કરવા છે, પણ ગુરુદેવે કીધું કે બેટા, પોતાના કર્તવ્યથી વિમુખ ના જઈશ. પોતાના કર્તવ્ય અને પોતાની ફરજોનું પૂરી નિષ્ઠાથી કામ કરવાનું કહ્યું છે. કામ ગુરુદેવના કરવાના છે, પણ ઘર પરિવાર છોડીને નહીં, ઘર પરિવાર સંભાળીને કરવાના છે. પોતાની જવાબદારીઓ નિભાવતા નિભાવતા કરવાના છે, અને સમય આવે ત્યારે છોડવાનું. કે ને, જે સમય છોડી જાય ને એ જ સાચો સંત કહેવાય. સમય આવે ત્યારે પોતાની જવાબદારીનું ભાન હોય, અત્યારે મારી જવાબદારી તો મારી આ પહેલી ફરજ મારી આ છે, અને સમય આવે ત્યારે એને છોડી દેતા પણ એટલી જ આપણે સજાગ રહેવું જોઈએ કે બસ હવે મારી ફરજ પૂરી થઈ ગઈ છે અહીંથી, તો હવે આ જવાબદારી હું તમને સોંપું છું અને હું અહીંથી રિટાયર થાઉં છું. અને પછી આવા સનિષ્ઠ કાર્યકર્તાને જેમ સમાજ કલ્યાણ માટે નીકળી જવું જોઈએ. જે લોકો રાત દિવસ આટલી મોટી મોટી ઉંમરના ઘણા આટલી ઉંમર છે, અમારા દાદા કનુદાર બધાની ઉંમર છે ને, ત્યારે એમ થાય કે ધન્યવાદ દેવા જો કે આટલી ઉંમરે ચાલી શકે છે ને આટલું ટ્રાવેલિંગ. બાકી એવા ઘણા લોકો હશે કે જે 50-60, અરે બેન થાકી ગયા, એક દિવસ મુસાફરી કરીને બહુ થાકી ગયા. પણ આ વિચાર તો દિન આવે 3-4 મહિનાથી સતત ઘર જેવું નામ જ નહીં, સતત ટ્રાવેલિંગ, ગામ ફરે, ઘર ફરે, પાણી ફરે, બધું જ ફરે, તોય હસતા નસતા એમની સ્માઇલ ન ફરે. બધું જ ફરે પણ એમની સ્માઇલ ન ફરે. આપણે પણ આમના પાસે કંઈક શીખવાનું છે, આપણે પણ આપણે કંઈક આગળ વધવાનું છે. બસ મારો તો કહેવાનો આ તાત્પર્ય એટલો જ છે કે નારી તરીકે આપણી જે ભૂમિકા છે, આપણને જે રોલ મોડલ મળ્યું છે, તો આપણો રોલ મોડલ માં ભગવતી છે. એને બધી જવાબદારી ઉપાડી છે, અને બધું કરતાં કરતાં એક નારી જાગરણનો શંખ પણ એને ફૂક્યો છે. નારી તરીકેની પોતાની જવાબદારી, એક આદર્શ માતા બને, આદર્શ પુત્ર, બધું જ એને જવાબદારી નિભાવી, અને છતાંય એક મિશનની એક ધુરી બની ગયા. તો આપણે પણ એવા જ આપણા ઘરના, આપણે જે આપણા રોલમાં, ચાહે ભાભી હોય, કાકી હોય, માસી હોય, મામી હોય, વહુ હોય, જે મળ્યો એને શ્રેષ્ઠતાથી શ્રેષ્ઠ આપણે નિભાવવાનો છે. એમાં કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. બધાને પ્રેમથી સમજાવતા આપણે ગુરુદેવના કામ કરે. પણ ગુરુદેવ કહેતા કે બેટા, યદી તેરે અંદર મેરે કામ કરને કી ઉત્સુકતા હૈ ને, તો તું અપને અંદર એક ચિંગારી જલાવી રાખ, એક આગ આપણી અંદર જગતી રાખવાની છે કે ગુરુદેવ મારે તમારું કામ કરવું છે, ગુરુદેવ મારે તમારું કામ કરવું, બસ આટલી આગ જલાવી રાખશો ને. તો ગુરુદેવ કહેતા કે બેટા, યદિ તું અપને અંદર એક ચિંગારી જલાવી રાખેગી તો મેં વક્ત આને પર ઉસ ચિંગારી કો આગ બના દુંગા. એવો સરસ આપણી પાસે કામ કરાવશે કે દરેક વ્યક્તિ એમ કહેશે કે ના, ખરેખર તમે બહુ સરસ કામ કરો છો. બસ વિશેષ તો હું ન કહું, કારણ કે હજી ઘણા બધા બહેનોને બોલવાનું છે, મને પાસે સમય તો ઘણો છે, પણ મારા યોગ્ય સમય આપણે બધાને આપવાનો પણ છે, અને આપણે ખાસ કરીને દિનેશભાઈને પણ સાંભળવાના છે. એટલે વિશેષ હું એટલું જ કહીશ કે મારી બહેનો અને દીકરીઓને, કે આપણે જે ઘરના રહીએ છીએ ને, ઘરના સંસ્કારોને આપણે જાણીએ. આપણે કોના માતા, આપણા માતા પિતા કોણ છે? મારી દીકરીઓ ઘણી બધી છે. આજની આ દીકરીને મારે ખાસ કહેવાનું કે જ્યારે પણ તમે ઘરની બહાર કદમ મૂકો ને, ત્યારે એક વાત માં ગુરુદેવને, માં ભગવતીને પ્રણામ કરીને કહેજો કે માં, તારું સંતાન છું, તારી મર્યાદાઓને જાળવી રાખું. હે એમાં મને એટલી મર્યાદા, હું મારી મર્યાદાને સમજી શકું ને, એટલી સદબુદ્ધિ મને આપજે. અને સદબુદ્ધિ ક્યાંથી આવે? માં ગાયત્રી પાસેથી આવે. એટલે તમે જે ભગવાનને માનતા એને માનો, અમારો કોઈ વિરોધ નથી, પણ ગાયત્રી મંત્ર દરેક વ્યક્તિ સુધી, દરેક ઘર સુધી અને દરેક જન જન સુધી પહોંચવો પડશે. અને ખાસ તો બેનોને ખાસ ગાયત્રી મંત્ર કરવો પડશે, કે ગાયત્રી મંત્ર કરશે તો શ્રેષ્ઠ બુદ્ધિના ધન થશે. અને જે એક શ્રેષ્ઠ માતા જ
શ્રેષ્ઠ સંતાનને જન્મ આપી શકશે. અમારી બહેનો આગળ તમને બતાવશે ગર્ભ સંસ્કાર શું કામ જરૂરી છે. આજે ખૂબ જરૂરી છે સંસ્કારો માટે, અને દીકરીઓને કન્યા કૌશલ્ય શિબિરો અવારનવાર થતી, એમાં પણ ભાગ લેવડાવો, જેથી આજના સમયમાં પોતાની દીકરીને શ્રેષ્ઠ સારા સંસ્કારોનું સિંચન કરી શકાય, પોતાના આદર્શોને બદલી શકે. જે પિક્ચરના હીરો હિરોઈનના આદર્શો છે ને, એને બદલીને પોતાના આદર્શો એક શ્રેષ્ઠ સારા સત્યો અથવા નારીઓને બનાવી શકે કે મારે આના જેવું ઘડતર જીવન બનાવવાનું છે. અને જ્યારે એવું આદર્શમય જીવન જીવશે ને, ત્યારે એનું પરિણામ જબરજસ્ત આવશે. બીજું મારે એ વાત કરવાની કે એ સાથે જ કે આપણી સાથે જે જે બહેનો છે એને આપણે સાથે લઈને ચાલીશું, એકબીજાનો હાથ પકડીને ચાલીશું, કોઈને પાછળ નહીં, બધા જ એકબીજાનો હાથ પકડીને આગળ ચાલવાનો પ્રયત્ન કરીશું. કોમ્પિટિશન નહીં, આપણે બધા સાથે કમ્બાઈન થઈને ચાલીશું, એકબીજાને મળીને પ્રેમથી હેતથી રહીશું. હે, અને જ્યારે હેતથી રહેતા શીખીશું ને, ત્યારે સંસાર ગુરુદેવનું સ્વપ્ન સાકાર થઈ જશે. કયું? માનવમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગ. આપણે આપણા ઘરમાં જો સ્વર્ગ લાવવો હશે ને, તો કહેવાય છે કે જે ઘરમાં નણંદ અને ભોજાઈના હસતા કિલકારીનો અવાજ આવતો હશે ને, એ ઘરમાં સ્વર્ગ હશે, જ્યાં કોઈ ભેદભાવ નહીં હોય. દીકરીને વહુ વચ્ચે ભેદભાવ નહીં ને, જ્યાં બંને હસતા હશે ને, એ ઘરમાં સ્વર્ગ હશે. આપણે બધા જ, એટલે બધા જ બહેનોને મારે ખાસ વિનંતી છે કે વિશેષ ન કહેતા નારી જાગરણ વિશે તો ઘણું બધું વાત કરવાની છે, અને મારી બહેનોને પણ કહેવાની છે. બસ એ ભાવ સાથે એક વાત કહીને હું મારી વાતને વિરામ આપીશ કે બિજલી ચમકતી હૈ તો આકાશ કા રંગ બદલ દેતી હૈ, બિજલી ચમકતી હૈ તો આકાશ કા રંગ બદલ દેતી હૈ, યદિ ઇસ દેશ કી નારી બદલતી હૈ તો પૂરા ઇતિહાસ બદલ દેતી હૈ, પૂરા ઇતિહાસ બદલ. સોરી, જય જય. ખૂબ ખૂબ આભાર.